વાંકાનેરના વિક્રમ સુરાણી ભાજપમાં જોડાશે. ગત વિધાનસભાની ચૂંટણી આપમાંથી લડ્યા હતા ત્યારે ઓગસ્ટ 2023માં આપમાંથી રાજીનામું આપ્યું. એક મહિના પહેલા કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા હતી, પરંતુ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ ભાજપની અંદર જોડાશે. કોંગ્રેસ રાજકોટથી ઉમેદવાર બનાવે તેવી ચર્ચા હતી. જો કે કોંગ્રેસે પરેશ ધાનાણીને રાજકોટથી ટિકિટ આપી, ત્યારે 29 એપ્રિલના દિવસે રાજકોટના રામપરામાં પાટીલના હસ્તે ખેસ પહેરશે. જો કે કોંગ્રેસે પરેશ ધાનાણીને રાજકોટની ટિકિટ આપી, જેને લઈને જે અફવાઓ ઉડી રહી હતી કે તેઓ કોંગ્રેસની અંદર જોડાશે, ત્યારે હવે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે. આગામી 29 એપ્રિલના રોજ સીઆર પાટીલના હસ્તે તેઓ કેસરિયા કરશે. વાંકાનેરના વિક્રમ સુરાણીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. વિક્રમ સુરાણી કે જેમની એક મહિના પહેલા અફવા ચાલી રહી હતી કે તેઓ કોંગ્રેસમાં જોડાશે, પરંતુ હવે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર આગામી 29 એપ્રિલે જોડાશે અને કેસરિયા કરશે. ગત વિધાનસભાની ચૂંટણીની અંદર તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસમાં જોડાવાની અટકળો હતી, પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાશે. વિક્રમ સુરાણીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. વાંકાનેરના વતની છે તેઓ, જેઓ આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે. ગત વિધાનસભાની ચૂંટણીની આપમાંથી લડ્યા હતા, એટલે કે આમ આદમી પાર્ટીમાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા. હવે તેઓ કોંગ્રેસમાં જોડાવાની વાત હતી, પરંતુ હવે તેઓ જોડાશે ભારતીય જનતા પાર્ટીમાં. વધુ વિગત સાથે સંવાદદાતા ઋષિ મહેતા ફોન લાઇનથી જોડાયા છે. જી ઋષિ, વિક્રમ સુરાણી હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે, શું વિગતો? હા જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે વિક્રમભાઈ છે તે અગાઉ પણ આપમાંથી લડી ચૂકેલા હતા અને આ વખતે હવે જ્યારે એને કોંગ્રેસમાં જોડાવાની વાત કરી હતી ત્યારે કોંગ્રેસમાં એની એવી શરત હતી કે ટિકિટ લોકસભાની ટિકિટ એમને આપવાની, પણ એમને કાંઈ આપેલી નથી અને એ બાબતથી રોષ રાખીને તેઓ કોંગ્રેસ તરફથી જોડાવાના હતા લોકસભાની ચૂંટણી વખતે, પણ આ વખતે પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં તેઓ ભાજપમાં જોડાવાના છે. જી જી ઋષિ, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.